શહેરમાં ઉત્સાહભેર ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ખંડેરાવ માર્કેટ પેન્ટર તાનાજીની ગલીમાં પાકિસ્તાનના કબજામાંથી સિયાચીન વિસ્તારના સૌથી ઊંચા ઉત્તુંગ શિખરને પરમવીર ચક્ર સન્માનિત સુબેદાર બાનાસિંગે કેવી રીતે મુક્ત કરાવ્યું તેનું મૂવિંગ ડેકોરેશન પેપરમાંથી કરવામાં આવ્યું છે. આ ડેકોરેશને શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. મંડળ દ્વારા સંપૂર્ણ ગણેશ ઉત્સવ પર્યાવરણની જાળવણી સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સુબેદાર મેજર અને માનદ કેપ્ટન બાનાસિંગ નિવૃત્ત ભારતીય સૈનિક છે. તેઓ જ્યારે નાયબ સુબેદારના પદ પર હતા ત્યારે તેમની આગેવાની હેઠળ ઓપરેશન રાજીવ દરમિયાન સિયાચીન વિસ્તારના સર્વોચ્ચ શિખરને કબજે કરવામાં આવ્યું હતું. તે શિખરને તેમના માનમાં બાના ટોપ નામ આપવામાં આવ્યું છે. બાનાસિંગનો જન્મ તારીખ 6/1/1949માં જમ્મુ કાશ્મીરના કાદિયાલ ખાતે ખેડૂત શીખ પરિવારમાં થયો છે. હાલ તેઓ નિવૃત્ત છે. દક્ષિણી ફળિયા યુવક મંડળ દ્વારા સિયાચીનની પર્વતમાળા બનાવવામાં આવી છે. સૈનિકો યુદ્ધ માટેની ટેન્ક, ઝાડ, લશ્કરી ટ્રકો અને મકાન કાગળમાંથી આબેહૂબ બનાવવામાં આવ્યા છે, જ્યારે પ્રવેશ દ્વાર કંતાનમાંથી બનાવવામાં આવ્યો છે. મંડળના યુવાનોએ જણાવ્યું હતું કે આ મૂવિંગ ડેકોરેશનમાં 1987માં વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનો એવો સિયાચીન વિસ્તારમાં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી હતી. તેમણે એક મહત્વની જગ્યા પર કબજો કર્યો હતો અને તેમનું નામ કૈદે આઝમ આપ્યું હતું. તે જગ્યાની ઊંચાઈ 6500 મીટર હતી અને તે સિયાચીન વિસ્તારનું સૌથી ઉત્તુંગ શિખર હતું. આ જગ્યા પરથી પાકિસ્તાનીઓ ભારતીય ચોકી પર આસાનીથી નિશાન સાધી શકે તેમ હતા. બાનાસિંગ અને તેમના સાથી સૈનિકોએ 457 મીટર ઊંચી બરફની દિવાલ પર ચડી ગયા હતા. શિખર પર પહોંચ્યા બાદ બાનાસિંગે જોયું કે ત્યાં માત્ર એક જ પાકિસ્તાની બંકર હતું, જેમાં તેમણે હાથ ગોળો ફેંકી અને દરવાજો બહારથી બંધ કરી દીધો, જેથી અંદર રહેલા તમામ લોકો માર્યા ગયા. 26 જાન્યુઆરી 1988ના રોજ બાનાસિંગને ઓપરેશન રાજીવ દરમિયાન બહાદુરી બતાવવા માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેમના માનમાં કબજે કરાયેલ શિખરને બાના ટોપ નામ અપાયું છે. દક્ષિણી યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા સુબેદાર બાનાસિંગ સાથે જોડાયેલી સ્ટોરીના ડેકોરેશને ભારે આકર્ષણ જમાવ્યું છે. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ ગણેશ મહોત્સવ 2018 પેન્ટર તાનાજી ગલી. અમે આજે જે થીમ કરી છે તે સિયાચીન શિયાલા ઉપર છે અને પરમવીર ચક્ર નાયબ સુબેદાર બાનાસિંગ પર થીમ બનાવી છે. ટોટલ ઇકો ફ્રેન્ડલી છે. ગણપતિ છે, પહાડ છે, સૈનિક છે, જવાનો છે, આર્મીના ટેન્કર છે, હેલિકોપ્ટર છે, એ બધું ઇકો ફ્રેન્ડલી પેપરથી માવા પેપર અને પેપરના માવાથી બનાવેલું છે. અમારી થીમ એવી છે કે આર્મીના જે જવાનો છે તે બોર્ડર પર જ નહીં, જે ફ્લડ કે ભૂકંપ આવે છે ત્યારે બી આપણને આપણા પરિવાર સમજીને જ આપણને મદદ કરે છે. એ તે આ મેસેજ આપવા માંગે છે આપણા મીડિયાના માધ્યમથી. સચિન મરાઠી. છેલ્લા અમે 10-12 વર્ષથી બિહાડી છે, પણ છેલ્લા 5 વર્ષથી અમે લોકો પેપરના જ ગણપતિનું મૂવિંગ કરતા એટલે ડેકોરેશન કરતા હોઈએ છીએ.